આજરોજ વોર્ડ નંબર 3માં જે ડોક્ટર રાજેશ શાહના દત્તક વિસ્તાર એવા અગોરા મોલની નજીક જ આંગણવાડી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વાત કરીશું કાર્યક્રમની, તો કાર્યક્રમમાં લગભગ જે સગર્ભા મહિલાઓ છે, 15 જેટલી મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું, નાના બાળકોને પોષણ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. લગભગ 15 જેટલી સગર્ભા માતાઓને વિક્રમભાઈ દ્વારા અનાજની કીટ, 120 ઉપરાંત બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે. સાથે મેયરશ્રીએ ત્યાં ચાલતી પંડિત દીનદયાળ ઉપાધ્યાય લાઇબ્રેરીને એક વર્ષ પૂરું થતાં જે માતાઓ સમયસર રેગ્યુલર ચોપડીઓ લઈ જાય છે અને બાળકીઓને વાર્તા કહે છે તેવી 3 માતાઓને ઇનામ તેમજ બાળકોને પ્રોત્સાહન પણ ઇનામ આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી ધર્મેન્દ્રભાઈ પંચાલ, શ્રી બિપિનભાઈ, શ્રી બાપુ તેમજ વોર્ડના પ્રમુખ એવા પંકજભાઈ પંચાલ, મહામંત્રી દુષ્યંતસિંહ અને દિલીપભાઈ, બિપિન બાપુ અને અન્ય કાર્યકર્તા મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આજે વોર્ડ નંબર 3માં કોર્પોરેટર શ્રી અને આરોગ્યના ચેરમેન અને અત્યારના સ્ટેન્ડિંગ સમિતિના સભ્ય એવા ડોક્ટર રાજેશભાઈ દ્વારા સતત અવિરત એમના દત્તક લીધેલા વિસ્તારમાં સગર્ભા બહેનોને કીટ વિતરણ વિક્રમભાઈની સહાયથી અને ડૉક્ટર સાહેબ દ્વારા દર મહિને બાળકોને પૌષ્ટિક આહાર, એમની મેડિકલ તપાસ કરવામાં આવે છે, જેમાં લગભગ 130 જેટલા બાળકો હતા, એમાંથી રેડ ઝોનમાં જે બાળકો હતા એ પણ અત્યારે હેલ્ધી લિસ્ટમાં આવી ગયા છે. એમના સતત આ બાળકો માટેના એમના સુપોષિત કરવાના પ્રયાસોના અંતે અત્યારે બધા જ બાળકો સુપોષિત છે. સાથે સાથે આજરોજ અહીં સગર્ભા બહેનોને કીટ વિતરણ અને બાળકોને પૌષ્ટિક આહાર વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડૉક્ટર સાહેબ આ સાથે અહીં એક લાઇબ્રેરી પણ શરૂ કરવામાં આવી છે, જે વર્ષો પહેલાં આપણે બાળકો આપણા માતા પિતાને દાદા દાદી પાસે વાર્તાના રૂપે આપણે આપણા ભારતીય સંસ્કૃતિ પરંપરાઓ અને આપણા સંસ્કારનું સિંચન બાળકોમાં કરી શકતા હતા, ત્યારે અત્યારના આધુનિક યુગમાં હવે લગભગ વાંચવાની કે વાર્તા કહેવાની ટેવ મૃતપાય થઈ ગઈ છે, ત્યારે એને ફરી ભારતીય પરંપરાને ફરી એક નવી દિશા આપવાનું જે કામ કર્યું છે એ બદલ હું ડૉક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે અહીં પુસ્તકો પણ ઉપલબ્ધ છે જે પેરેન્ટ્સ લઈ જઈ શકે અને એમાંથી વાંચીને બાળકને વાર્તા કે એક પુસ્તક કમ્પ્લીટ થાય એટલે બીજી લઈ જાય, એટલે એક વિદ્યાદાનનું પણ કામ કરી રહ્યા છે. અને આજરોજ અહીં મારી માટી મારો દેશ એ દ્વારા શહીદોને વંદન માટે આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આપણા દેશની રક્ષા કરી અને દેશની રક્ષા કરતાં કરતાં પોતાના પ્રાણોની આહુતિ આપી છે એવા સૈનિકો વીર શહાદતોને એમની શહાદત માટે આપણા દેશનો દરેક નાગરિક પોતે આશીર્વાદ એમને પ્રાપ્ત કરી શકે અને પોતાનું એમના માટે વંદન વ્યક્ત કરી શકે એ માટે કળશ યાત્રા યોજાનાર છે, અને જેના દ્વારા દરેક વ્યક્તિ, દરેકે દરેક દેશનો નાગરિક પોતાના ઘરેથી માટી અથવા જો પોતાના ત્યાં માટી નથી તો બે દાણા ચોખા અર્પણ કરશે, જે દિલ્હી જશે અને દિલ્હીમાં લગભગ 75,000 વૃક્ષો આ માટી દ્વારા ત્યાં વૃક્ષારોપણ કરી અને અમૃતવનનું આયોજન શહીદો માટે શ્રદ્ધાંજલિ માટે અમૃતવન બની રહ્યું છે, એના માટે દેશનો દરેક નાગરિક યોગદાન આપશે તો એ મારી માટી મારો દેશ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે હું ડૉક્ટર રાજેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારી સાથે અહીંયા પૂર્વ કોર્પોરેટર શ્રી ધર્મેન્દ્રભાઈ અને બિપિન બાપુ, વોર્ડ નંબર 3ની સંગઠન ટીમ અને સૌ ઉપસ્થિત છે, સૌને અભિનંદન આપું છું. થેન્ક યુ. આજ રોજ અમારો દત્તક વિસ્તાર, જે પાટીલ સાહેબે અમને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે દરેક કાઉન્સિલરને સેવા વસ્તી એક એક એના જવાબદારી રૂપે આપી છે, તો અમારો દસ્તક વિસ્તાર એવો અઘોરા મોલ ખાતે આજ રોજ
15 सगर्भा माताओं ने आखो महीनो चाले एवी अनाज ऑइल साबु साथेनी बधी संपूर्ण किट अने साथे साथे 120 जेटला बाळकों माटे पोषणयुक्त आहार बिस्किट्स अने बाळकों माटे वाचनालय आ कार्यक्रम माटे अमारा मेयर श्री लोकलाड़ीला मेयर श्री एवं पिंकीबेन सोनी आया है अने बधाज सगर्भा माताओं उत्साह में वधारो कर्यो छे। आदरणीय वडाप्रधानश्रीनुं जे सपनुं छे के तंदुरस्त समाज तंदुरस्त राष्ट्र अने भारतने विश्वगुरु बनावा माटे जे संकल्पित छे एना माटेना कार्यक्रम में आजे अमे बधी ज सगर्भा माताओं ने आ विस्तारनी 15 जेटली सगर्भा माताओं ने किट आपी छे, मेयरश्रीना स्वहस्ते आपी छे अने साथे अमारा साथी कॉर्पोरेटरो अने संगठननी आखी टीम ए पण उपस्थित रही छे। एमना मार्गदर्शन में आ समग्र कार्यक्रम खूब सरस रीते कर्यो छे। अमारा शहेरना अध्यक्ष एवा डॉक्टर विजयभी शाहे आपने खबर छे कि अहींया प्रोटीननो पाउडर पण सप्लाय कर्यो हतो अने मने जणावता खूब आनंद अने गौरव थाय छे कि आजे अमारा विस्तारना 120 बाळकोमांथी एक पण बाळक कुपोषित नथी। साथे साथे अमारी जे पंडित दीनदयाल उपाध्याय जे लाइब्रेरी चाले छे आ लाइब्रेरीनो लाभ બાળકોને પણ મળે છે। તમને વિચાર આવશે કે બાળક તો ઘણા એટલા નાના હોય કે વાંચી પણ ન શકે, પણ હા અમે એ રીતનું આયોજન કર્યું છે કે માતા પિતા આ ચોપડી લઈ જાય અને એક વાર્તા રોજ કૃષ્ણ ભગવાનની, રામની, હનુમાનજીની, રાણા પ્રતાપની, શિવાજીની, પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની એ બાળકને કહે। એનાથી બાળકમાં સંસ્કાર સિંચન પણ થાય, બાળકોની માતા પિતા સાથેનું કમ્યુનિકેશન પણ વધે, બાળકો મોબાઈલથી દૂર રહે, આમ ખૂબ બધા ફાયદા સાથે અમારો આ એક વિસ્તારનો જે પ્રયોગ છે તે પ્રયોગ ખૂબ સફળ રીતે પાસ થયો છે। આ આંગણવાડીના ઇન્ચાર્જ એવા સુનિતાબેન અને એમની આખી ટીમ એના પણ અમે આભારી છીએ કે આટલું સરસ કોઓપરેશન કરે છે। અમારા વિક્રમભાઈ ખીડકીકર જેમના માધ્યમથી દર મહિને સગર્ભા માતાઓને કીટ આપવામાં આવે છે તો એમના પણ અમે ખૂબ ખૂબ આભાર।